આપણે શરૂ કરીએ છીએ માનના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહે તો તમે જાણો છો કે વસ્તુની કિંમતમાં ઘટાડો થતા તેની માંગમાં વિસ્તરણ થાય છે અને કિંમતમાં વધારો થતા તેની માંગમાં સંકોચન થાય છે। આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે। આ બાબત કોણે સમજાવી? માંગના નિયમે। અને મેં એવું પણ તમને કહ્યું હતું કે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે, ડાબી બાજુ ઉપર તરફથી જમણી બાજુ નીચે તરફ આવે છે। આ માંગ રેખા છે, જેટલી તમારી ઉપર પણ જો બજાર માંગ છે ને પણ એની આકૃતિ એવી જ છે, પરંતુ કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય છે, કેટલો ફેરફાર થાય છે તેનું પ્રમાણ એ માંગનો નિયમ સમજાવી શકતો નથી। આ બાબતને એટલે કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેને કારણે તેની માંગમાં કેટલો ફેરફાર થાય છે તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે। તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? સીધી ને સત વ્યાખ્યા, એમાં જો વ્યાખ્યા પણ આપવાની છે ને એનું સૂત્ર પણ આપણે લખવાનું છે। અંગ્રેજી લખવું જરૂરી નથી, પણ તમારા મુહાવરા માટે ને સંદર્ભ માટે જરૂરી છે। તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? બરાબર યાદ રાખજો આ શબ્દ। પ્રોપર લેંગ્વેજમાં હું વ્યાખ્યા એની આપું છું કે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના પ્રમાણાત્મક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે। પ્રમાણાત્મક એ વ્યાખ્યા જેની નીચે અંડરલાઈન કરજો કે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના પ્રમાણાત્મક સંબંધ દર્શાવતી માંગને એની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે। પણ સરળ ભાષામાં કહું, મારી ભાષામાં તો વ્યાખ્યા એવી આપી શકાય છે કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર અને તેને લીધે તેની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તર માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે। આ સાદી વ્યાખ્યા છે। બંને મતી જે તમને લાગે તમે લખી શકો છો એસ યુ વી। જેમ જેમ કહું છું ને વિદ્યાર્થી મિત્રો, એમ અંડરલાઈન કરતા રહેજો, કારણ કે આ તમારા માટે છે। અને જ્યાં સુધી તમને તમારું ઇકોનોમિક્સ પાવરફુલ નહીં હોય ત્યાં સુધી તમે માર્કેટમાં ચાલવાના જ નથી, આ યાદ રાખજો, ખ્યાલ આવે નહીં। અને બીજું છે સ્ટેપ, ચાર વિષયો તમારે માર્કેટ માટે જોઈએ છે। નંબર એક ઇકોનોમિક્સ, નંબર બે બીએ, ત્રીજું એકાઉન્ટ અને ચોથું સ્ટેટ। હું એમ નથી કહેતો બીજા વિષય જરૂરી નથી, પણ આ ચાર વિષયો એવા છે જે માર્કેટમાં સીધા ટોપ ઉપર હોય, જેના ચાર વિષયો મજબૂત હોય એ વ્યક્તિ સૌથી આગળ નીકળી। તો સાહેબ અંગ્રેજીનું શું? અંગ્રેજી તો આપણને રનિંગમાંથી શીખવા મળે છે, અંગ્રેજી માટે તો ભોગવવાની જરૂર નથી। આપણે શું કરીએ છીએ? આખા નાખા પેરેગ્રાફ ગોખી પાડીએ છીએ, ક્વેશ્ચનો આખા નાખા ગોખી પાડીએ છીએ, પણ એવું નથી હોતું અંગ્રેજીમાં। અને તમે પણ સાચા છો, ધીસ ઇઝ ધ રીઝન ઓફ, એનું રીઝન એ છે કે તમારું મગજ છે માઇક્રો છે, ખ્યાલ આવે ને, તમારું મગજ માઇક્રો છે એટલે તમે આવું જ વિચારો। જયારે અમે પણ વિદ્યાર્થી જીવનમાં હતા ત્યારે આવું જ વિચારતા વિદ્યાર્થી મિત્રો,
કે કોફી પાડો એટલે વાત પૂરી. પણ અંગ્રેજી હું એમ નથી કહેતો વિષય જરૂર નથી, કોઈને એવું ના લાગે ભાઈ ને કે ભાઈ અંગ્રેજીવાનો કોઈ વેલ્યુ નથી, ખ્યાલ આવે નહીં. પણ આ બધું વસ્તુ તમને રનિંગ માંથી શીખાય. અંગ્રેજી તમને સામ સામે વ્યક્તિઓ બોલશો, ટોક ટુ ઇંગ્લિશ સ્પીકિંગ, તમે એકબીજા સાથે વાતચીત કરશો, તમારી પાસે તો આના વોકેબ્યુલરી હશે. યસ એબ્સોલ્યુટલી તમને અંગ્રેજી આવડી જશે. આ વાત યાદ રાખજો. એટલે તો કહ્યું છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. તમારો અનુભવ જ તમારો શિક્ષક છે, ખ્યાલ આવે નહીં. એટલે તો કહ્યું છે શેક્સપિયરે, ઇંગ્લિશ ટેક્સ એન્ડ ઇંગ્લિશ ગ્રામર એન્ડ ઇંગ્લિશ સ્પીકિંગ લોટ ઓફ ડિફરન્ટ ટેક્સ ગ્રામર એન્ડ ધેન સ્પીકિંગ ઇંગ્લિશ. સ્પોકન આપણે કહીએ છીએ એનો ઘણો બધો ફરક છે, એવું મેં નથી કહ્યું, શેક્સપિયર કહે છે, ખ્યાલ આવે નહીં. એટલે એનો અર્થ એવો નથી અંગ્રેજી નહીં કરવાનો, અંગ્રેજી જરૂરી છે, એના માટેનું બેઝિક નોલેજ બી ઇમ્પોર્ટન્ટ ફોર યોર લાઈફ, ખ્યાલ આવે નહીં. અને અત્યારે તમે જાણો છો કમ્પ્યુટરનો યુગ છે, આપણે પણ અત્યારે કમ્પ્યુટરના માધ્યમથી સામે બેઠા છીએ. બી ઇમ્પોર્ટન્ટ અ કમ્પ્યુટર સબ્જેક્ટ ઇન અવર લાઈફ. મને અંગ્રેજી ઓછું આવડે છે, આપણે કાયમી પુઅર છીએ, આપણે એટલું બધું અંગ્રેજી નથી આવડતું ભાઈ, આપણી નબળાઈ છે, ખ્યાલ આવ્યો. વર્તમાન સમયમાં કમ્પ્યુટરનું ખૂબ જ વેલ્યુ છે, કારણ કે કમ્પ્યુટર જ્યાં સુધી આપણે નહીં આવડે ત્યાં સુધી આપણે ભાઈ શું થવાના છે, જય માતાજી જેવું યાદ રાખો. સમજાઈ ગયો ને? એટલે દરેક વિષય દરેક જગ્યાએ બી રાઈટ છે, પણ કયા વિષયનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ એના માટે આપણી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ. જસ્ટ માનો કે કોઈક મરી ગયો અને તમે ત્યાં હસો તો હા 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 મરી ગયો, મને મજા આવે ને. હા, અને કોઈકને ત્યાં લગ્ન પ્રસંગ હોય ને, હવન હોય, તમે ત્યાં રડવા માંડો, કેવું લાગે? એની વસ્તુ છે, આ વસ્તુ યાદ રાખો. ચલો આગળ જઈએ. ફરી વખત બોલું છું, કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવતી માંગને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. એનું સૂત્ર શું છે? માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં ટકાવારી ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, એ વ્યાખ્યા પૂછાય, એક માર્ક્સમાં પૂછાય તો વ્યાખ્યા લખવાની, પણ આ જ વસ્તુ બે માર્ક્સમાં પૂછાય તો બી એલર્ટ, તમારે એલર્ટ રહેવાનું કે આકૃતિ સાથે એનું સૂત્ર લખવું ફરજિયાત છે. આગળ જઈએ, એક એક્ઝામ્પલ આપીએ છો તમારે. જો એક્સ વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય જેના કારણે 5% માંગમાં વધારો થાય છે, કારણ કે આ શું છે? માંગની મૂલ્ય સાપેક્ષતા માટે માંગનો નિયમ જ અહીંયા લાગુ પડે. કિંમત ઘટે તો માંગ શું થાય? સેમ વસ્તુ છે, 1% કિંમતમાં ઘટાડો થયો એના કારણે માંગમાં 5% નો વધારો થયો. સૂત્ર જુઓ, સિગ્મા પી બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઇંગ્લિશમાં આપી દેવી, સિગ્મા પી બરાબર પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ખ્યાલ નહીં? તો કિંમતમાં કેટલો ફેરફાર થાય છે? એક્સ વસ્તુની કિંમત 1% ભાગ્યા 5, એમાં 10 આપ્યા છે, આપણે 5 લેવાના, એ ભૂલ છે, 1/5 આવે છે. એક્સ વસ્તુની માંગમાં કેટલો ફેરફાર? 5/1 લેવાનું છે. એ સૂત્ર કાઢી નાખો, ખોટું છે, તમારામાં સાચું છે ને? કોઈને જૂની પુસ્તક હશે ને એમાં ભૂલ છે,
भाग्या एक बराबर ध्यान रखो बराबर ध्यान रखो पांच साचू सूत्र बोली रहो छु पांच भाग्या माइनस एक आनु साचू सूत्र है माटे तो पांच ने बॉक्स में राख्या यानी मानांक में राख्या छे राख्या छे ने कारण के किंमत में घटाड़ो थाय छे घटाड़ो एटले माइनस वधारो एटले प्लस चलाई गयो एना समझायु प्लस पांच भाग्या माइनस एक समझे गई बात आगळ जे मानांक में पांच પણ પાંચ ને બાર કાઢું ને તો માઇનસ પાંચ થાય એટલે તેને માનાંકમાં રાખ્યું બરાબર આ માગણી મૂલ્ય સાપેક્ષના શુદ્ધ આવકમાં શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે એટલે કે એની પાછળ ટકા અંડરલાઈન કરજો રૂપિયા કિલોગ્રામ लीटर जेव कहीं पण लागतू नथी एकम पण लखातू नथी विद्यार्थी मित्रों खाली एम ने एम खुल्लू ज प्रोफेसर मार्शले पण आनी व्याख्या आपी छे शू कहे छे मार्शले के मांगणी मूल्य सापेक्षतानी समजूती जाणवता पहेला आपणे समजवानुं जरूरी छे કે માગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની માગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાના પરિણામ માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે અને કિંમતમાં વધારાના પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો છે એ દર્શાવતી માંગને તેની માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે આવું કોણે કીધું તૈયાર નથી કરવાની આવે કે ડોન્ટ વરી હું ચહેરો ઉતારી ના દેશે એ નથી તૈયાર કરવાની આગળ નહીં કરવાની કારણ કે વ્યાખ્યા તૈયાર કરવાનો હોય ને આપણો ચહેરો ઉતરીએ બધું સારું ભરવાનું ના હોત તો મજા આવી જાય શું કેવું છે તમે રાઈટ અભિષેકભાઈ તમારો ચહેરો ખોલો એટલે અમે જોઈએ તમે કેવા લાગો છો કરણભાઈ જવું છે ઘરે કરણ વાઘેલા હર્ષવર્ધન घर नो फोटो तो राखे छे पण घर जोई छे आगळ जईए तो मांगनी मूल्य सापेक्षना मुख्य पांच प्रकारो छे नंबर एक मूल्य सापेक्ष मांग सिग्मा पी बराबर इन्फिनिटी याद रखजो ના સમજણ પડશે લખી નાખો પેન્સિલ થી બુક માં નીલભાઈ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં સિગ્મા પી બરાબર ઇન્ફિનિટી બીજું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં સિગ્મા પી બરાબર ઝીરો જેનું મૂલ્ય શૂન્ય છે ત્રીજું છે એકમ મૂલ્ય સાપેક્ષ માન સિગ્મા પી બરાબર એક એટલે કે એનું મૂલ્ય એક છે એના પછી મૂલ્ય સાપેક્ષ માન સિગ્મા પી બરાબર ગ્રેટર ધેન વન અને પાંચમું છે મૂલ્ય અંતરેક્ષ માન સિગ્મા પી લેસ ધેન વન ચલાયો હવે પહેલું જોઈએ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું
એની વ્યાખ્યા, એનું સૂત્ર, એની આકૃતિ આપણે દોરવાની છે. ચલાયો જો સૂત્ર વ્યાખ્યા શું છે અને એનું મૂલ્ય કેટલું છે. સિગ્મા પી બરાબર ઇન્ફિનિટી. ચલાયો તો જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય તેને લીધે તેની માંગમાં અમર્યાદિત ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય અનંત છે. યાની પ્રશ્ન એ છે કે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી અને લખ્યું છે નજીવો. નજીવો એટલે નોમિનલ, સામાન્ય સામાન્ય ફેરફાર થાય છે, અથવા તો એવું આપણે માની લેવાનું કે ફેરફાર થતો જ નથી. વસ્તુની કિંમત ખ્યાલ નહીં, એમાં ફેરફાર બિલકુલ ઓછો થાય છે, નોમિનલ માનો કે થતો જ નથી, પરંતુ તેની માંગમાં અનંત ફેરફાર થાય છે. આકૃતિમાં જો માટે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ રેખા ઓ એક્સ ધરીને સમાંતર હોય છે. ત્યાંની આકૃતિમાં બે ધરીઓ હોય છે, તો ખબર છે ને કોનો અવાજ આવે છે ભાઈ? ચાલુ સજો એક મિનિટ, અવાજ આવે છે, હું ડિસ્ટર્બ તો છું ભણાવવાનું. સર રજત કરીને એનો અવાજ આવે છે ભાઈ, મ્યુટ કરો ને, કારણ કે તમે બે જણ વાતો કરો છો, અહીંયા બાકીના 30-35 જણ ડિસ્ટર્બ થાય. આગળ જઈએ. ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી. ઓ એક્સ એટલે આડી ધરી જેની ઉપર વસ્તુની માંગ બતાવવામાં આવી છે અને ઓ વાય ઉપર વસ્તુની કિંમત છે. ઓ એક્સ અને ઓ વાય જો તમારી ઓ ડી, ઓ ડી, ઓ થી ડી એ વસ્તુની કિંમત છે, પણ ડી ડી એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે જે ઓ એક્સ ધરીને સમાંતર છે. યાની કિંમતમાં ફેરફાર થતો નથી, પરંતુ તેની માંગમાં અનંત ફેરફાર થાય છે, એવું તમારે માનવાનું. માટે એક્સ ધરીને એ સમાંતર છે. જો એની સમજૂતી આપીએ કે આવા પ્રકારની માંગની વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી, માર્કેટમાં હોય નહીં પણ સમજવું પડે, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ પૂર્ણ હરિભાઈ નો જો પ્રશ્ન તમારે સમજવો હોય તો આ સમજવું જરૂરી છે. ખરા જ નહીં? તો આકૃતિની જો આકૃતિમાં ડીડી એ માંગ રેખા છે જે આડી ધરી ને સમાંતર છે અને તે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમત એ વસ્તુની માંગ અનંત એટલે કે ઇન્ફિનિટી અમર્યાદિત છે. એના પછી બીજો પ્રકાર જો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આપણે જે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ભણ્યા ને એનાથી બિલકુલ ઓપોઝિટ એટલે ઉલટું, તો તમારે સમજવાનું. સિગ્મા પી બરાબર શૂન્ય એટલે અહીંયા શું છે, ધ્યાન રાખજો, માંગ સ્થિર રહે છે જયારે કિંમતમાં અનંત ફેરફાર થાય. ત્યારે પેલામાં શું હતું, કિંમત સ્થિર હતી જયારે માંગ અનંત હતી. ઓકે આગળ જઈએ. ભાઈ જયારે તમે એથી ડિસકનેક્ટ થાવ ને એટલે તમે આપણે આ પાછા જોઈન થઈ જજો. જો કે જયારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ
સ્થિર રહેવા પામતી હોય તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માન કહે છે, જેનું મૂલ્ય એ શૂન્ય છે. તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય. માનો કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય, ખ્યાલ ને, કિંમતમાં વધારો થાય છે, તેના લીધે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય સિગ્મા પી બરાબર શૂન્ય છે. અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની રેખા વાય ધરીને સમાંતર હોય છે. જોઈ લો આકૃતિ, જો ખેલાઈ જશે, વાય ધરીને સમાંતર હોય છે. પેલી કઈ હતી? એક્સ ધરીને સમાંતર. જ્યારે આ વાય ધરીને સમાંતર છે, યાની માંગ સ્થિર રહે છે, જ્યારે કિંમતમાં ફેરફાર થાય છે, જેનું મૂલ્ય શૂન્ય છે. સૂત્ર જોવો, સૂત્ર બધું સેમ જ લાગુ પડશે, શૂન્ય લાગુ પડશે. સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ક્લિયર? માંગમાં થતો ટકાવારી ફેરફાર છે. તો સૂત્ર પ્રમાણે શું આવે? દસ ભાગ્યા શૂન્ય. થાય કે ના થાય? સાચું છે, દસ ભાગ્યા શૂન્ય. તો શૂન્ય ભાગ્યા દસ, હા, હવે શૂન્ય ભાગ્યા દસ બરાબર એની કિંમત. કારણ શું છે? હવે તમારો પ્રશ્ન અહીંયા થયો, સર આમાં માઇનસ કેમ ના આવ્યા? પણ એનું એનું એક્ઝામ્પલ જો, 10% કિંમતમાં વધારો થાય છે, નહીં કે ઘટાડો. ઇઝ ઇટ ક્લિયર? સમજાઈ વાત? કિંમતમાં 10% વધારો થાય છે, વધારો મતલબ પ્લસ, માઇનસ નહીં. માટે આ માનાંક પણ નથી. ખ્યાલ આવ્યો નહીં? હવે જુઓ સમજૂતી એની, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આ કમિશન શૂન્ય છે. ડીડી એ શું છે? માંગ રેખા છે. અને બીજી માંગ રેખા વાય ધરીને સમાંતર છે. તે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તેટલા પ્રમાણમાં ફેરફાર થાય, પરંતુ તેની માંગમાં ફેરફાર થતો નથી. એનો અર્થ એવો થાય છે કે વસ્તુની માંગ સ્થિર રહે છે. ખ્યાલ નહીં? આ પ્રકારની વસ્તુની માંગ ને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માન કહે છે. એના પછી એકમ મૂલ્ય સાપેક્ષ માન. જેનું મૂલ્ય શું છે? સિગ્મા પી બરાબર એક. હવે અહીંયા થોડું ધ્યાન રાખો, એક કેમ છે એની વ્યાખ્યા ઉપર તમને ખ્યાલ આવી જશે કેમ એક છે. કે જ્યારે કિંમતના ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય. ખ્યાલ આવી ગયો? ફરી બોલું, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? જ્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સરખો હોય,
તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. સ એનું બીજું પણ નામ છે, સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહેવામાં આવે છે. અંડરલાઈન કરતા રહેજો. એક્ઝામ્પલ પણ આપ્યું છે, દાખલા તરીકે એક્સ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય. યાદ રાખજો બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટુડન્ટ, ફરી વખત પ્રશ્ન, કિંમતમાં કેટલો ઘટાડો થાય છે? 5% નો, યાની માઇનસ 5% નો ઘટાડો થાય છે. તેને લીધે વસ્તુની માંગમાં 5% નો શું થાય છે? વધારો થાય છે. જે વસ્તુની એકમ મૂલ્ય સાપેક્ષ માંગ દર્શાવે છે. ક્લિયર? જો સૂત્ર બધામાં સેમ છે, સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે નિયમ પ્રમાણે પ્લસ 5 અપોન માઇનસ 5, સમજાય ગઈ વાત? સમજાય છે હું બોલું એમાં? હેલો, પ્લસ માંગમાં વધારો થયો એટલે પ્લસ 5 અપોન માઇનસ 5 બરાબર માનાંકમાં 1. કારણ કે જો માનાંકની બહાર કાઢું તો માઇનસ જવાબ આવે, માટેનો જવાબ પ્લસ માં રાખવા માટે એને માનાંકમાં બતાવે. ખ્યાલ આવી ગયો? આપણો ટેસ્ટ હશે, યાદ રાખજો. બધા સાહેબો પણ આ સાહેબમાં બહુ ડિફરન્ટ છે, ના હોય તો પેલા ભૂતકાળના વિદ્યાર્થીને પૂછી લેજો, આજુબાજુમાં રહેતા હોય તો. તમારા ના હોય તો મેસેજ મોકલાવી દેજો આજુબાજુ કે આપણું પેપર સહી ટાઈમ ઉપર સહી જગ્યાએ ઉપર આપવા આવવું જ પડશે. ખ્યાલ આવે જ નહીં? એ તો થોડી મુશ્કેલી થશે પછી, કારણ કે અમારે માર્ક્સ આગળ મૂકવાના છે. જો આજે 35 વિદ્યાર્થીઓ છે, 115 વિદ્યાર્થીઓ માંથી, હા 115 થી વધારે, 121 કે 27 વિદ્યાર્થીઓ માંથી માત્ર 35 વિદ્યાર્થીઓ હાજર છે. હવે તમે જ વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કે કોને તકલીફ પડશે? તમને જ પડવાની છે, તમને કોઈ જ ફરક નથી પડવાનો. તો શક્ય બને એટલું તમે આજુબાજુ વાળા, તમારી આજુબાજુ રહેતા તમારા મિત્રો અથવા બેનપણીઓને મેસેજ મોકલાવો, ઓનલાઈન થાવ, બે શબ્દો તો કમસે કમ શીખવા મળશે ને, કમસે કમ. બીજી વાત તો છોડી દો, બે શબ્દો તો શીખવા મળશે ને, ઇનફ છે. પણ શીખવું જ નથી કોઈને, એ દેખાઈ આવે છે. 35 અને 34 વિદ્યાર્થીઓ મારી સાથે 35 છે, આઈ મીન ઇન ઇન્ક્લુડ પ્લસ 2, 34 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 35, માય સેલ્ફ ઇન ઇન્ક્લુડ. વિચાર કરો કેટલી મુશ્કેલી છે. આપણે શિક્ષણ શિક્ષણ ભણવાની ભણવાની વાતો કરીએ, માત્ર વાત જ છે. આગળ જઈએ આપણે, આકૃતિ જો. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય અથવા સરખો થતો હોવાના કારણે વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ બને છે. આકૃતિ જુઓ, OP1 અને P1P. OP1 P1P એ કિંમત છે, OM અને MM1 એ માંગ બતાવે છે. હવે તમારે સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે P1